કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે, તારીખ 8/8/2024 રોજની, ઓગસ્ટ 2024 રોજની, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ની વિજ્ઞાન વિષયની આજે ઓગસ્ટ 2024ની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ, પ્રશ્ન નંબર 1A, અહીંયા કહ્યું છે કે કુલ 15 પ્રશ્ન આપેલા છે, જે પૈકીના 3 પ્રશ્નો જે છે તે આપણને પૂછાવાના છે. બરાબર, તો એમાં પહેલા સવાલની અંદર જવાબ આવશે આપણો વિકલ્પ એ, ઇથેનોલ. બીજો સવાલમાં જવાબ આવશે વિકલ્પ સી, ઉત્સર્જન. ત્રીજું છે, જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી, ચતું અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે વિકલ્પ બી, માત્ર અંતરગોળ. ત્યાર પછી કહ્યું છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. માં ચોથો સવાલ, નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો માર્ગ છે, તો જવાબ આવશે સાચું. પાંચમું, માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે, તો ખોટું. છઠ્ઠું, બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે, તો ખોટું. અને સાતમું, અંતરગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો, એમાં આઠમો સવાલ, રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય, તો રક્ષક કોષો. નવમું, જઠરમાંથી નાના આંતરડામાં જતા ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય, તો મુદ્રિકા. દસમો સવાલ, મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ ખાલી જગ્યા છે, તો ચત્તું. અગિયારમો સવાલ, કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે, તો અંતરગોળ. બારમો સવાલ, લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે, તો એમાઇલેઝ. તેરમું, જો શુદ્ધિકરણ લેન્સનો પાવર -1.5D હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે અંતરગોળ. ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો, એમાં ચૌદમો સવાલ, નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોનું નામ, તો રસાંકુરો. પંદરમો સવાલ, કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે વાપરવામાં આવે છે, તો જવાબ આવશે અંતરગોળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B. આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, તેમાંથી કોઈ પણ બેના ઉત્તર લખો. એમાં પહેલું છે તફાવત સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો પહેલો મુદ્દો, તે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે, જ્યારે અહીંયા જોઈએ તો તે પોષક તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે. સ્વયંપોષી પોષણમાં જોઈએ તો આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે, જ્યારે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે તફાવત આપો ધમની અને શીરા. તો ધમની, તે હૃદયમાંથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓને ધમની કહે છે. શીરા, અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને શીરા કહે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શીરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે. ત્યાર પછી છે આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો. તો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. ત્યાર પછી ચોથો સવાલ, અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતરગોળ અરીસો તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય છે. તેના વડે વાસ્તવિક તેમજ આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. અહીંયા ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે અહીંયા આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે, જ્યારે અહીંયા આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હોય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? તો દાઢી કરવામાં અંતરગોળ અરીસો, વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસા. છઠ્ઠો સવાલ, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? તો પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. સાદુ રસનો લાઇપેજ તૈલોદિત ચરબીનું પાચન કરે છે. અંતે આંતરરસના લાઇપેજ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોનમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડાની અંદર થાય છે. સાતમો સવાલ, માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપસી આવે છે અને આપણો ઉરોદર પટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસ ગૃહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે. રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે. વાયુકોષ્ઠોની રુધિર કોશિકાઓનું રુધિર વાયુકોષ્ઠોની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા કોષો સુધી પહોંચાડે છે. શ્વાસોશ્વાસ ચક્ર દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. આઠમો સવાલ, વનસ્પતિમાં પાણી અને તેમજ ખનિજક્ષારોનું વહન કેવી રીતે થાય છે? તો પાણીના સંવહનના માર્ગો, મૂળ પ્રકાંડ અને પર્ણમાં જલવાહિનીઓ અને જલવાહિનિકાઓ
પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે. મૂળ દ્વારા પાણીનું શોષણ. મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળ પ્રવેશ કરે છે. પાણીનો સ્તંભ. મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે. મૂળદાબ દ્વારા પાણીનું વહન. મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતી દબાણની એ પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે અને વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે દબાણ અપૂરતું હોય છે. રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળોને અસરકારક હોય છે. બાષ્પોત્સર્જન. ખેંચાણ દ્વારા પાણીનું વહન. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે અને આ ખેંચાણ મૂળ જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. ત્યાર પછી છે નવમો સવાલ, પ્રકાશના પરાવર્તનના નિયમો. તો આઈ બરાબર આર. બીજું, આપાત કોણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક સમતલમાં હોય છે. દસમો સવાલ, પ્રકાશના વક્રીભવનના નિયમો. તો પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનું વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે, જે નીચે મુજબ છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટા પાડતી સપાટી ઉપર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજું, પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમોને જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સિન આઈ ના છેદમાં સિન આર બરાબર અચળ એન ટુ વન, જ્યાં એન ટુ વનને માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો વક્રીભવનાંક કહે છે. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી, એમાં પ્રશ્ન નંબર બે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ બે પ્રશ્નના ઉત્તર આપણે આપવાના છે. એમાં પહેલું, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે વિકલ્પ સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બીજું, નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? જવાબ આવશે વિકલ્પ બી, ઇસ્ટ, મશરૂમ અને ફૂગ. ત્રીજું, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે? તો જવાબ આવશે વિકલ્પ સી, વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે. ચોથું, પરાવર્તનનો નિયમ લાગુ પડે છે? તો જવાબ ડી, બધા જ અરીસા ઉપર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય. ખાલી જગ્યા પૂરો. એમાં પાંચમું, ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીના કારણે દૂધિયું બને? તો CO2. છઠ્ઠું, નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંત્રરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ. સાતમું, ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે? તો ધમની. એક બે શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એમાં ઉત્સર્જન એટલે શું? તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ડાયોપ્ટર એટલે શું? 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સના પાવરને 1 ડાયોપ્ટર કહે છે. દસમું, વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? તો સ્થાન મુખ્ય કેન્દ્ર F પર મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી. વિભાગના કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, પોષણ એટલે શું? તેના પ્રકાર જણાવો. ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે, સ્વયંપોષી અને વિષમપોષી. શ્વસન એટલે શું? તેના પ્રકાર જણાવો. તો સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે, જેના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. સમતલ અરીસા માટે મળતી મોટવણીનું સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલું છે. ત્યાર પછી ચોથો સવાલ, પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતાં તે તૂટેલી દેખાય છે, આ ઘટનાને વ્યાખ્યાયિત કરો. તો પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશનો કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે પાણીની સપાટી આગળથી વક્રીભવન પામે છે. વક્રીભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતાં તે તૂટેલી દેખાય છે. લસિકા એટલે રુધિર જેવું રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતું અન્ય પ્રકારનું પ્રવાહી. લસિકાના કાર્યો, તો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે. ત્યાર પછી વ્યાખ્યાઓ છે વક્રીભવન કોણ અને આપાત કોણ.
તો કોઈ પણ સપાટી પર આપાત થતું પ્રકાશનું ત્રાંસુ કિરણ વક્રીભવન પામી સપાટીના લંબ સાથે બનતા કોણને વક્રીભૂત કોણ કહે છે? આપાત કોણ. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? તો હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકું વળશે, કારણ કે હવા અને પાણીની સરખામણીએ હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ છે અને પાણી એ પ્રકાશીય ઘટ માધ્યમ છે. માટે હવાની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક વધુ હોય છે, માટે તે પ્રકાશના કિરણોને પાણીમાં પ્રવેશતી વખતે વધુ વાંકું વાળશે. ત્યાર પછી છે આઠમો સવાલ, મોટવણી એટલે શું? તો પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ અને વસ્તુની ઊંચાઈ એચના ગુણોત્તરને મોટવણી કહે છે, તેને એમ વડે દર્શાવાય. ગોલીય લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી, તો એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. અને આખું સૂત્ર જે છે તે અહીંયા આપણે દર્શાવેલું છે, આ પ્રમાણે આપણે મેળવી શકીએ. નવમો સવાલ, ઉત્સર્જન એટલે શું? એક કોષીય સજીવો કઈ રીતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા ઉત્તરો આપવામાં આવેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ જોઈ શકો છો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ, તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ, પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. ધોરણ 10ની તારીખ 8/8/2024ના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF છે એ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે, ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. કોઈ પણ એકમ કસોટી જે જતી રહી છે અને જે આવવાની છે એ પણ, તો વોટ્સઅપ પર PDF જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે વિભાગ C, એમાં છે ખરા ખોટા. પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે તો ખોટું. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે તો સાચું. ફુફુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે તો સાચું. સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો ખોટું. દ્વિબહિર્ગોળ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો, એમાં છઠ્ઠો સવાલ. પ્રત્યેક મૂત્રપિંડના નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે છે તો મૂત્રવાહિની. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે તો સ્થળાંતર. મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે તો ધ્રુવ. જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ વધે છે અને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે તો મોટવણી. ત્યાર પછી આપણે એક શબ્દમાં જવાબ આપવાના છે. એમાં 11મો સવાલ, વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે તો હું કોણ છું? તો જવાબ આવશે વાયુરંધ્ર. 12મો સવાલ, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર, તો વાસ્તવિક અને ઉલટું. 13મો સવાલ, પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? તો પ્રકાશની પરાવર્તનની ઘટનાને આધારે. 14મો સવાલ, બે માધ્યમોના યુગ્મ માટે વક્રી ભવનાંક શાના ઉપર આધાર રાખે છે? તો માધ્યમની પ્રકાશીય ઘનતા ઉપર. લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો તો વ્યસ્ત પ્રમાણનો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. એમાં પહેલો સવાલ, વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન સમજાવો. તો પાણીના સંવહનના માર્ગો, એમાં મૂળ પ્રકાંડ અને પર્ણોમાં જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે. મૂળ દ્વારા પાણીનું શોષણ, તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે. પાણીનો સ્તંભ, મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે. મૂળ દાબ દ્વારા પાણીનું વહન, તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે. રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વહન માટે મૂળ દાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન, તો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપેલું છે. ત્યાર પછી બીજો સવાલ, અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવો. તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે દર્શાવેલો છે, તમે PDF મેળવી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
ત્રીજો સવાલ, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિણામ જણાવો. તો અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ચોથો સવાલ, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2F1 પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ જણાવો. તો વસ્તુનું સ્થાન છે 2F1 પર, પ્રતિબિંબનું સ્થાન તો વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 પર, પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિણામ તો વસ્તુના પરિમાણ જેટલું. ત્યાર પછી છે પાંચમો સવાલ, વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા વચ્ચેનો તફાવત અહીંયા દર્શાવેલો છે, તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછી છે વિભાગ D, એમાં પહેલું, વસ્તુના એવા બે સ્થાનો જણાવો જેના માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું હોય તથા એ બંને પરિસ્થિતિમાં રચાતા પ્રતિબિંબના સ્થાન વચ્ચેનો કોઈ એક તફાવત જણાવો. તો વસ્તુનું સ્થાન F ઉપર, પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ મોટું, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, વસ્તુનું સ્થાન P અને Fની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, પ્રતિબિંબનું પરિમાણ મોટું, પ્રતિબિંબનો પ્રકાર આવશે આભાસી અને ચતું. ત્યાર પછી એક લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર છે, તો આ લેન્સનો પાવર શોધો અને જણાવો કે લેન્સ કયા પ્રકારનો છે. તો પાવર છે 0.02 સેન્ટીમીટર અને બહિર્ગોળ પ્રકારનો લેન્સ છે. ત્રીજો સવાલ, નીચે આપેલ પ્રવૃત્તિમાં કયા કુંડાના છોડમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય, શા માટે? તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પ્રશ્નનો ઉત્તર આપેલો છે. ત્યાર પછી ચોથો સવાલ, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અંગોના નામ અને ઉચ્છ્વાસની ક્રિયા. તો અહીંયા દરેકે દરેક પ્રશ્નનો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે આપણે જવાબો દર્શાવેલા છે. ત્યાર પછી પાંચમો સવાલ, જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં શો ફરક હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે, જેમાં આ જે છે મુખ છે, અન્નનળી છે, જઠર છે અને સ્વાદુપિંડ છે. ઉપરની આકૃતિમાં દર્શાવેલા ભાગોના નામ આ પ્રમાણે આવશે. ચાલો ત્યાર પછી બીજો સવાલ, મનુષ્યમાં નાના આંતરડામાં ખોરાકનું પાચન, પિત્તરસનું કાર્ય, સ્વાદુરસનું કાર્ય, આંત્રરસનું કાર્ય. ત્યાર પછી ત્રીજો સવાલ, મૂત્રપિંડ નલિકાની રચનાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયા ટૂંકમાં સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમજાવેલું છે. ત્યાર પછી ચોથો સવાલ, મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી હૃદયની કાર્યપદ્ધતિ. તો પરિવહન પથ ડાબા ખંડોમાં, જમણા ખંડોમાં. ત્યાર પછી છે પાંચમો સવાલ, અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં નીચેના પદોને આકૃતિ દોરી વ્યાખ્યાયિત કરો, એમાં વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્ય, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ. આ રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકીએ. આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટીઓ જતી રહી છે તે બધી એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તેની લિંક તમને મળતી રહે.